સુરતના વરાછા પૂણા વિસ્તારમાં મચ્છરનો ભારે ત્રાસ. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ હરે કૃષ્ણ સોસાયટીની વાડી ખાતે મોટી સંખ્યામાં પ્રમુખો, આગેવાનો અને રહીશો દ્વારા ખાડીને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે મચ્છર, દુર્ગંધ, ગંદકીના નિરાકરણ માટે સૌ સાથે મળીને એક નવી શરૂઆત કરીએ ના મંત્ર સાથે અને તેને અનુલક્ષીને એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના પ્રમુખો અને આગેવાનો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને ચીમકી ઉચ્ચારવામાં આવી કે 10 દિવસની અંદર ખાડી સાફ કરી અને મચ્છરના ત્રાસ દૂર થાય અને ખાડીને કવરથી પેક કરવાની કામગીરી ચાલુ કરવામાં જો નહીં આવે તો આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોટી સંખ્યામાં પરિવાર, બાળકો સાથે રાખીને તેમજ વરાછા પૂણા વિસ્તારમાં આવેલ તમામ સોસાયટીના પ્રમુખો એકત્રિત થઈને ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. તેમજ વધુમાં આગેવાનો દ્વારા એવી પણ વાત કરવામાં આવી, મનપા કચેરી અને ડિજિટલ ઓનલાઈન અરજીઓ, ફરિયાદો પણ અસંખ્ય કરવામાં આવી હતી અને આજ સુધી અમારી આ ફરિયાદનું નિરાકરણ પણ આવ્યું નથી. રિપોર્ટર ઉદય મેર સાથે ધનરાજસિંહ વાળા, સુરત. પ્રમુખોની વાત 100% સાચી છે. આ જે વર્ષો જૂનો પ્રોબ્લેમ છે ખાડી પેક કરવાનો વરાછાની અંદર, આમ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકામાં જ્યારથી આ વિસ્તાર ભળી ગયો છે ત્યારથી લઈને અત્યાર સુધી માત્ર એક માંગ રહી છે, તો એ છે ખાડી પેક કરવાની. માત્ર ને માત્ર ચૂંટણીઓ આવે ત્યારે મોટા મોટા ફાકા ફોજદારી કરવા માટે આવી જાય ને કે ભાઈ અમે ખાડી પેક કરાવશું, ખાડી પેક થઈ જશે, આ વખતે તમે મોકો આપો, આ વખતે મત આપો, અમે ખાડી પેક કરી દેશું. આમ જોવા જઈએ તો વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટીના લોકો કાઢે છે, બરોબર. ટ્રિપલ એન્જિન ને ડબલ એન્જિન ની સરકારની વાત કરે છે તો સુરત મહાનગરપાલિકાની અંદર, વરાછા વિસ્તારની અંદર, પૂણાગામ વિસ્તારની અંદર વર્ષો જૂની ખાડી પેક કરવા માટે હર હંમેશ લોકોએ ફરિયાદ કરી છે, રજૂઆતો કરી છે, પણ આ રજૂઆતનું નિરાકરણ અત્યાર સુધી નથી આવ્યું. જ્યારે અમે લોકો ચૂંટાયા પછી જ્યારે સાફ સફાઈ માટે કરવાનું કીધું ત્યારે આ લોકો સાફ સફાઈ ના કરી. અંતે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના તમામ સાથીઓ અમે લોકો જયારે ખાડી સાફ કરવા માટે નીકળ્યા ત્યારે કદાચ થોડી ઘણી શરમ લાગી હશે અને પછી આ લોકોએ થોડી ખાડી સાફ કરાવી. પણ આ તો એક વર્ષનો પ્રોબ્લેમ સોલ્વ થયો, પણ કાયમી નિરાકરણ માટે ખાડી પેક કરવી અત્યંત જરૂરી છે. હવે ખાડી પેક કરવા માટે અમે લોકોએ રામધૂન બોલાવી કે આ શાસક પક્ષના નેતાઓને સદબુદ્ધિ આપે તો કદાચ ખાડી પેક થાય. આ માટે અમે વારંવાર બજેટની અંદર પણ મુદ્દા ઉઠાવ્યા છે કે ખાડી પેક થવી જોઈએ અને આના કારણે કેટલી કેટલી પ્રોબ્લેમો થાય છે. મારા વિસ્તારના લોકો છે, મારા વરાછાના લોકો છે, તમામ નરક સમાન ખાડીના કિનારે રહ્યા છે, તો એનું નિરાકરણ લાવવા માટે અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ આ લોકોની આંખ ઉઘડતી નથી. અત્યારે જયારે 272 કરોડનું કામ હમણાં મંજૂર કર્યું, ટેન્ડર પાસ કર્યું, બહાર પાડ્યું, ટેન્ડર ભરાયું બી, પણ ખાડી પેક કરવા માટે રાજ્ય સરકારમાંથી પણ એટલી જ ગ્રાન્ટ જોઈએ. જો આપણે 272 કરોડનું કામ છે તો અમુક સુરત મહાનગરપાલિકા ભોગવશે, અમુક આપણે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવશે. તો આ જે ડબલ એન્જિન ની સરકાર ની વાત કરે છે તો ડબલ એન્જિન પાસે કેમ, આ લોકો પાસે એટલો પાવર નથી કે એની ઉપરના એન્જિન પાસેથી માંગી શકે પૈસા, ખાડી પેક કરવા માટે માંગી શકે, મોટા મોટા તાઇફાઓ કરવા માટે હો કરોડ, 200 કરોડના રૂપિયા હોય છે. પણ જયારે લોકોની સુખ સુવિધાની વાત કરવામાં આવે તો આ લોકો પાસે પૈસા નથી હોતા. અને જયારે વરાછાના વિસ્તારના તમામ પ્રમુખોની જયારે માંગ છે ને એકદમ 100% સાચી છે અને એ લોકો જ્યાં પણ બેસશે, જ્યાં પણ આંદોલન કરશે ને અમે હર હંમેશ સાથે હોઈશું. મારું નામ મનજીભાઈ જસાણી, યમુનાનગરનો પ્રમુખ છું. હવે અમે કેટલા વખતથી નગરપાલિકાની અંદર અરજીઓ દીધા કરીએ છીએ, છતાંય કોઈ દિવસ એની પાણી, ગંદુ પાણી આવતું બંધ નથી કર્યું અને મચ્છરો અને પછી પાછા ઉપર જતા અધિકારીઓ ઘરે ઘરે બેટરીઓ લઈને આવે અને ટાંકામાં જોવે કે તમારે મચ્છર બહુ થાય છે, મચ્છર બહુ થાય, તો મચ્છર જ્યાં જરૂર છે ત્યાં બેટરીઓ કરતા નથી અને દરેક પબ્લિકને હેરાન કર્યા કરે છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈને કાંઈ નિરાકરણ નથી. અને આ ફેરી જો આ પાણી બધું બંધ નહીં થાય, ગટર બંધ નહીં થાય, શરૂઆત નહીં કરે, તો અમે દરેક સોસાયટીના દરેક પ્રમુખો અને બૈરાઓ છોકરાઓ સાથે અને જન આંદોલન કરશું. અમારી એટલી તાકાત છે કે એકદાણ એવી નગરપાલિકાને અમારી તાકાત દેખાડશું. હું નરસિંહભાઈ ગુજરાતી, પ્રમુખ નિર્મળનગર, શીકોવાડી, નાના વરા છે. મોટી સંખ્યામાં અત્યારે રાતે ભેગા થયા છે તમામ સોસાયટીના, શું મુદ્દા લઈને? હવે અમે લગભગ છેલ્લા ઘણા સમયથી, ઘણા મહિનાથી આ નાના વરાછા જે સીમાડા અને પૂણા સુધીની જે ખાડી છે, સમ્રાટથી માંડીને ઠેઠ ઋષિકેશ સુધી
आ खाड़ी ની અંદર ભયંકર ગંદકી થાય છે, જાડી જાખરા એટલા બધા વધી ગયા છે, છેલ્લા એક બે વર્ષથી આની કોઈ સફાઈ થઈ નથી, અને મચ્છરનો એટલો બધો ત્રાસ છે કે કોઈ પાર્ટીને અમે નહીં રજૂઆત કરી હોય એવું નહીં, છેલ્લા છ મહિનાની અંદર બધી જ પાર્ટીને રજૂઆત કરેલી, બધાએ કોર્પોરેશનને 22 પ્રમુખોએ 22 સોસાયટીના પ્રમુખોએ લેટર પેડ ઉપર રજૂઆત કરી, કુમારભાઈ કાનાણી અમારા એમએલએને એણે લેટર લખ્યો, સાઈડ ઉપર અધિકારીઓ આવ્યા, પરિણામ ઝીરો, કોઈ પરિણામ આવ્યું નથી, બધા અધિકારીઓ કહીને જતા રહે કે આટલા દાડામાં થઈ જશે, આટલા દાડામાં થઈ જશે, એટલા વખતથી અમારી ખાડીની અંદર મચ્છર એટલો બધો ઉપદ્રવ છે કે અહીંયા મોટાભાગની હોસ્પિટલો છે એમાં તમે જુઓ મેલેરિયાના અને ડેન્ગ્યુના અને ઝાડા ઉલટીના કેસ છે છેલ્લા 4 મહિનાથી, અને હું કહું એમ નહીં અહીંની જે નાની નાની ક્લિનિકો છે એના ઉપર તમે લ્યો, અને જો અમે રજૂઆત કરી કરીને હવે થાક્યા છીએ, હવે જો આ રજૂઆત અમારા 8 કે 10 દિવસમાં આ અમારું કામ નહીં થાય, ખાડીની સફાઈ નહીં થાય અને ખાડીની અંદરથી પાણી છે ગંદકીનું એ દૂર નહીં થાય તો અમારે ના છૂટકે અમે ઈચ્છતા નથી, છતાં અમે ગાંધી સિંધા રાહે જન આંદોલન કરીશું, અને અહીંથી તો ગાંધીનગર સુધી આંદોલન કરવું પડે તો અમે કરશું, બાકી અમારે વર્ષો જૂનો આ પ્રશ્ન છે, અવારનવાર રજૂઆત કરીએ છીએ, આનો વહેલામ વહેલી તકે નિવેદન નિકાલ આવે અને કાયમી ઉકેલ આવે એવી અમારી માંગણી છે. હવે એ બાબતમાં તો મને ખબર નથી, પણ મતલબ એટલો છે કે અમે ધારાસભ્યશ્રી આગળ ગયેલા છીએ, બધા જ રાજનેતાઓ આગળ ગયા છીએ, અમે ઓનલાઈન પણ અરજીઓ કરેલી છે, કોઈએ અમારા પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ કર્યો નથી. આખરી માંગ અમારો ખાડીની અંદર દુર્ગંધ આવે, મચ્છરનો ઉપદ્રવ થાય, અમારો ખાડીનો પ્રશ્ન કાયમી સાફ સફાઈ થાય અને એનો કાયમી ઉકેલ થાય અને ખાડી બંધાય એ અમારી કાયમની વર્ષો જૂની માંગણી છે.